ભાવનગરના ગારિયાધારમાં ગઈકાલે સાંજે ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પૂર્વ પીએ ગારિયાધારમાં વાહન ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં ગારિયાધારના એક વેપારી સામે જાહેરમાં ભર બજારમાં રિવોલ્વર કાઢી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા ભારે અફડાતફડી મચી હતી. આ સાથે ભયનો માહોલ ઉભો થયો હતો. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ગઈકાલે રાત્રિના ફાયરિંગની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. ગઈકાલે ગારિયાધારમાં રાત્રિના 8:30 કલાકના સમય આસપાસ ભાજપના મહામંત્રી અને પાલીતાણા તાલુકા પંચાયતના સદસ્ય અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પૂર્વ પીએ અને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જેમને ટિકિટ મેળવવામાં તેમનું નામ સૌથી મોખરે હતું અને મનસુખ માંડવિયાએ પણ તેમને ટિકિટ મળે તે માટે એડી ચોટીનું જોર લગાવેલું તેવા ગોપાલ વાઘેલા પોતાની મોટરસાઇકલ લઈને ગાંધી ચોક પાસેથી નીકળ્યા હતા. ત્યારે શહેરમાં ફરસાણનો વેપાર કરતા એવા લખનભાઈ ઠક્કરની મોટરસાઇકલ સાથે બંનેની સામસામે મોટરસાઇકલ અથડાઈ અને બોલાચાલી પણ થવા પામેલ, જેમાં ગોપાલ વાઘેલાએ સામાન્ય બાબત હોવા છતાં પોતાનો પિત્તો ગુમાવતા જાહેરમાં ભર બજારમાં પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી લખન ઠક્કરને મારી નાખવાની ધમકી આપી હવામાં જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ ઘટના બનતા લોકોમાં ભારે અફડાતફડી પણ મચી જવા પામેલ અને ભયનો માહોલ ઊભો થઈ જવા પામેલ. જોકે સદનસીબે કોઈને ગોળી વાગેલ નથી, પરંતુ ભાજપના આટલા સિનિયર નેતા જાહેરમાં આ રીતે ફાયરિંગ કરતા સામાન્ય લોકોની સુરક્ષાનું શું, અને એ પણ સામાન્ય બાબતમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવે. વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ મળવાની હતી અને તેમને ટિકિટ ન મળી અને છતાં તેમણે હવામાં ફાયરિંગ કર્યું. જો કદાચ તેઓને ટિકિટ મળી હોત અને જો કદાચ તે જીતી ગયા હોત અને આવી ઘટના બની હોત તો તે શું હવાની બદલે તેની સામે તેની છાતીમાં કદાચ ગોળી મારી દેત, તે કહેવું અતિશયોક્તિ નથી. સામાન્ય બાબત હતી, ગાડીની અથડામણમાંથી બોલા ચાલી અને એકાબીજા ઉગ્ર થઈ ગયા. સામાન્ય બાબતમાંથી ફાયરિંગમાં એમ નીચે કરીને થોડું પબ્લિકના ટોળા વળી ગયા હતા એટલે એ લોકોએ થોડુંક ફાયરિંગ કર્યું. એ નીચે ઊભા રાખીને દુકાન નીચે દુકાનની બહાર હવામાં જાહેરમાં વટ પાડવા આ ભાજપના નેતા ગોપાલ વાઘેલાએ એક વેપારીને દબાવવા અને પોતાનો ભય ફેલાવવા ફાયરિંગ તો કર્યું, પરંતુ પછી ભયના કારણે લખન ઠક્કર પોલીસ મથક પહોંચી ગયા, જેના લીધે ભાજપના સ્થાનિક નેતાઓ સહિત ધારાસભ્ય અને જિલ્લાના ભાજપના નેતાઓ દ્વારા પોલીસ મથક અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કરી ફરિયાદ નહીં લેવા ધણધણી ઉઠેલ અને એક સમયે પોલીસે અને ભાજપના નેતાઓએ સમાધાન માટે બધું ગોઠવી કાઢેલ. પરંતુ મીડિયામાં સમાચાર આવતા જાહેરમાં ભાજપના નેતાની દાદાગીરી બહાર લાવતા અને લખન ઠક્કર ફરિયાદ નોંધાવવા મક્કમ હોવાથી આખરે પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ લોકોની અંદર સૌથી વધારે એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે સામાન્ય બાબતની અંદર પોતાનો પિત્તો ગુમાવનાર અને જાહેરમાં વટ પાડનાર આવા લોકોને શા માટે સરકારી તંત્ર લાયસન્સ આપીને રિવોલ્વર આપે છે? સમાજ માટે આવી માનસિકતા ખૂબ જ મોટી જોખમકારક છે. આવા લોકોના હથિયારના લાયસન્સ રદ કરવા જોઈએ. હાલ તો પોલીસે ફરિયાદ લઈ આગળ કાર્યવાહી હાથ ધરેલ છે. જોકે ઘટના સ્થળે સીસીટીવી કેમેરા હોય તેના ફૂટેજ પોલીસ જાહેર કરે તો સાચું, પરંતુ ભાજપના નેતાઓએ ફૂટેજ બહાર ન આવે તે માટે હાલ મથી રહ્યા છે. આ અંગે ગોપાલ વાઘેલાને મીડિયાના લોકો મળતા તેમણે આ અંગે કશું કહેવાની ના પાડી દીધી છે. ગઈ તારીખ 22/1/2022 ના રોજ આશરે 7:30 ના સુમારે ગારિયાધર ટાઉનના ગાંધી ચોક વિસ્તારમાં ગોપાલભાઈ તથા ભાઈનભાઈ વચ્ચે બાઇક અથડાના મુદ્દે ઝપાઝપી તેમજ બોલાબોલી બોલીચાલી થતાં ગોપાલભાઈએ પોતાની પાસે રહેલ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરે, જે બાબતે બંને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદ નોંધાયેલ છે ગારિયાધર પોલીસ સ્ટેશન ખાતે અને હાલ કાયદાની પ્રક્રિયા મુજબ આગળની તપાસ ચાલુમાં છે.